મહત્વપૂર્ણ પોલિટિકલ ખબર. અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે, શપથ પણ લીધા છે. આ સ્થિતિની વચ્ચે હવે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, આ એક મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે. ગુજરાત આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ. 3 જુલાઈએ અમિત શાહ ગુજરાત આવવાના છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબર હાલમાં સામે આવી રહી છે. રથયાત્રામાં ભાગ લેવા માટે અમિત શાહ ગુજરાત આવશે અને ભગવાન જગન્નાથજીના દર્શન તેઓ કરશે. 4 જુલાઈએ મંગળ આરતી કરશે. દર વખતે કરતા હોય છે અમિત શાહ, ઇન્કમટેક્સ બિલનું લોકાર્પણ કરે એટલે કે અમદાવાદમાં અલગ અલગ જે ખાતપુરા થવાના છે તેમાં પણ તેમની હાજરી આપવાની છે. ખાસ કરીને જે પુલનું ઉદ્ઘાટન થવાનું છે તેમાં તેઓ હાજરી આપવા આવવાના છે. 3 જુલાઈએ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, રથયાત્રામાં ભાગ લેવા માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. બ્રિજેશ તુષી અમારી સાથે જોડાયા. બ્રિજેશ, દર વર્ષની જેમ અમિત શાહ રથયાત્રામાં પણ ભાગ લેવા આવી રહ્યા છે, પ્રભુના દર્શન કરવા આવી રહ્યા છે, આ ઉપરાંત ખાસ કોઈ કાર્યક્રમ? જે વાત કરવામાં આવે જનક, તો દર વર્ષે મંગળા આરતી હોય રથયાત્રાના દિવસે, તે મંગળા આરતીમાં અમિત શાહ અચૂક ભાગ લે છે અને એક આસ્થા જોવાયેલી છે એટલા માટે તેઓ હંમેશા આવતા હોય છે. આ વખતે પણ રથયાત્રાના દિવસે અમિત શાહ આવશે, મંગળા આરતીમાં ભાગ લેશે. 3 જુલાઈએ તેઓ અમદાવાદ પહોંચશે. 3 જુલાઈના તેમના પ્રોગ્રામ જે ગોઠવવામાં આવી રહ્યા છે, ઇન્કમટેક્સ બ્રિજનું જે છે લોકાર્પણ તે કરશે. બ્રિજ તૈયાર થઈ ચુક્યો છે અને ઇન્કમટેક્સ ઉપર ટ્રાફિક હળવો કરવા માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, તેનું લોકાર્પણ કરશે. તો સાથે જ જે રીતે તેમનો લોકસભા વિસ્તાર છે તે લોકસભા વિસ્તારના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન પણ અમિત શાહ કરવાના છે. ગાંધીનગર લોકસભાના તેઓ સાંસદ છે એટલે લોકસભાના જનસંપર્ક કાર્યાલયનું પણ તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. જેથી કરીને પ્રજાને કોઈ પણ હાલાકી હોય તો તેઓ તેમના જનસંપર્ક કાર્યાલય ઉપર સંપર્ક કરી શકે અને તેમના પ્રશ્નો ઉકેલી શકાય તે માટે આ જનસંપર્ક કાર્યાલયની પણ શરૂઆત કરાશે. આમ 3 અને 4 જુલાઈનો તેમનો 2 દિવસનો કાર્યક્રમ રહેશે અને તેઓ અમદાવાદ આવશે, કાર્યકર્તાઓ સાથે મળશે અને સાથે જ ભગવાન જગન્નાથના દર્શન કરશે. મહા જે મંગળા આરતી છે તેની અંદર ભાગ લેશે. બ્રિજેશ, એક સવાલ એ છે, અમિત શાહ આવી રહ્યા છે અને 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી પણ છે, તો કઈ સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરવું તે પણ એક ચર્ચા થશે, કોઈ રણનીતિ બનશે? જનક, રાજ્યસભાની જે રણનીતિ છે દિલ્હીમાં જ નક્કી થઈ જશે. કોંગ્રેસ એક તરફ જે છે સુપ્રીમમાં જેરી છે ત્યારે આ ચૂંટણી ઉપર કયા પ્રકારનું સસ્પેન્સ છે, કારણ કે ભાજપે તો તમામ ગોઠવણ કરી લીધી છે. બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ થાય તો ભાજપને કોઈ ચિંતા નથી. સામે કોંગ્રેસને કોઈ ઉમેદવાર જ ઉભો નહીં રાખવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે. પણ સુપ્રીમમાં કોંગ્રેસ જાય છે તો કયા પ્રકારની સ્થિતિ થશે તેની ચર્ચા દિલ્હીમાં થઈ જશે. આ જે પ્રોગ્રામ છે 3 અને 4 જુલાઈનો મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે. અમિત શાહ આવી રહ્યા છે, પ્રભુના દર્શન કરવા આવી રહ્યા છે. હર હંમેશની માફક તેઓ